લક્ષ્મીભાઈ પ્રાથમિક કન્યા શાળા નંબર 4 રાજકોટ સિદ્ધપુર। આજે આપણે ધોરણ 5 માં ઇંગ્લિશ વિષયમાં લિટલ સ્ટેપ 789 વિશે શીખીશું। વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અને આવી રીતે શિક્ષક વગર, સ્કૂલમાં આવ્યા વગર ભણવાનું થોડું અઘરું લાગતું હશે, હે ને? પણ જ્યાં સુધી કોરોના નામની બીમારીથી દૂર ના થઈએ ત્યાં સુધી આપણે આ જ રીતે ભણવાનું છે, તો કશો વાંધો નથી, આપણે આ રીતે ભણીશું। તો અત્યારે તમે જોઈ શકો છો કે તમારા સ્ક્રીન ઉપર એક સરસ મજાનું પિક્ચર છે, એક સરસ મજાનું ચિત્ર છે। એટલે ચિત્ર આ જોઈને તમે તરત શું કહેશો કે અરે વાહ, કેટલું સરસ ચિત્ર છે, કેટલું સુંદર ચિત્ર છે, અને એમાં રંગ તો કેટલા સરસ લાગે છે। પછી આ બીજું પિક્ચર જોશો એટલે તો તમે શું કહેશો કે આહા હા 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 હા, કેટલા સરસ રંગબેરંગી ફૂલો છે, આમ એકદમ આમ આપણને જોઈને આપણું મન લલચાઈ જાય એવા સરસ મજાના આ રંગીન ફૂલો છે। અહીંયા ફરી પાછું એક કુદરતી દ્રશ્ય, કેટલું સરસ આ પણ ચિત્ર છે। તો અહીંયા મારે જે તમને વાત કહેવાની છે એ છે રંગોની। તમે વિચારી જુઓ કે જો રંગ જ ના હોત તો, જો બધા જ ફૂલો કાં તો સફેદ જ હોત, કાં તો ફક્ત બ્લેક જ હોત, તો ક્યાંય કોઈ પણ જાતનો રંગ ના હોત તો તમે તરત જ કહેશો કે આવી તો કઈ જિંદગી હોય, રંગ વગર તો કોઈ મજા આવે નહીં। તો આજે આપણે આપણો જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એટલે કે આપણો અંગ્રેજી વિષય જે છે એમાં આપણે જુદા જુદા રંગો વિશે માહિતી મેળવવાની છે। એટલે સૌથી પહેલાં તો આપણે એ સમજવાનું કે રંગને અંગ્રેજીમાં શું કહેવાય। તો રંગ જે છે એને અંગ્રેજીમાં આપણે કલર તરીકે ઓળખીએ છીએ। તો આજે હું તમને જુદા જુદા રંગો એટલે કે કલર વિશે માહિતી આપીશ। બાળમિત્રો, એક્ટિવિટી 1માં રાઇમ્સ છે ધ કલરફુલ પીપલ। તો એક્ટિવિટી 1 રાઇમ્સ ધ કલરફુલ પીપલ આપણે સાંભળીશું અને સાથે ગાઈશું, ઓકે બાળમિત્રો? તો રાઇમ્સ આપણે ધ્યાનથી સાંભળીશું અને સાથે ગાઈશું। I know you, you are Mr. Blue, your garden is clean, are you Miss Green? I know you, you are Mr. Blue, your garden is clean, are you Miss Green? Say me hello, oh Mr. Yellow, cool down your head, don't let it red. Say me hello, oh Mr. Yellow, cool down your head, don't let it red. Am I right? Reply, Mr. White. Yes, 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 with you, Miss Black. Yes, 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 with you, Miss Black. બાળમિત્રો, રાઇમ્સ સાંભળવાની મજા આવી ને? હા, હવે આ જ રાઇમ્સ આપણે જો એક્શન સોંગમાં જોઈએ તો કેવી મજા પડે! એક્શન દ્વારા રાઇમ્સ સરળતાથી યાદ રહી જાય છે અને મિત્રો તમને જોવી પણ ગમશે। તો આ જ રાઇડ્સ આપણે સરસ મજાના એક્શન સોંગમાં જોઈશું। ચલો સી ધીસ સાઇડ। એક્ટિવિટી 1, ધ કલરફુલ પીપલ। You are Mr. Blue, your garden is clean, are you Miss Green? I know you, you are Mr. Blue, your garden is clean, are you Miss Green? Say me
Hello, oh Mr. Yellow, cool down your head, don't let it red. Say me hello, oh Mr. Yellow, cool down your head, don't let it red. Am I right? Reply, Mr. White. Yes, 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 with you, Miss Black. Yes, 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 with you, Miss Black. જોઈને પણ મિત્રો કેવી મજા આવી, તમને ગમ્યું ને? આઈ હોપ તમને ગમ્યું જ હશે. તો હવે આપણે આ રાઇમ્સમાં આવેલા ન્યુ વર્ડ્સ એના વિશે થોડો પરિચય મેળવીશું. તો બધા અહીંયા જોશો. બાળ મિત્રો, ન્યુ વર્ડ્સ એટલે કે નવા શબ્દો. નંબર 1, કે તમે જોઈ શકો છો આ કયો કલર કહેવાય. આને બ્લેક કલર કહેવાય. બ્લેકનો સ્પેલિંગ શું થાય? બી એલ એ સી કે, બ્લેક.
અહીંયા તમને ચિત્રમાં જોઈ શકો છો કે એક હેટ, હેટ એટલે આપણે જે માથા પર ટોપી પહેરીએ છીએ એ બતાડેલી છે. એનો કલર કેવો છે? બ્લેક છે. હવે તમે તમારી આજુબાજુમાં થોડુંક ધ્યાનથી જુઓ તો તમને બીજું પણ ઘણું બધું એવું દેખાશે કે જે બ્લેક કલરનું છે. બ્લેકને ગુજરાતીમાં કયો રંગ કહેવાય ખબર છે? તમે તરત કહેશો કે હાસ, તો એ તમને ખબર જ હોય ને, બ્લેક એટલે કાળો. તો સૌથી પહેલાં તમે જુઓ તમને કાળા રંગનું શું દેખાય છે, એટલે તમે તરત જ કહેશો કે હા, અમારા માથા પર જે વાળ છે એ વાળનો રંગ કેવો છે? બ્લેક. અને આ કયો કલર છે? આ છે બ્લુ, બી એલ યુ ઈ, બ્લુ કલર. બ્લુને આપણે ગુજરાતીમાં કયા રંગ તરીકે ઓળખીએ છીએ? તો ગુજરાતીમાં આપણે એને વાદળી રંગ તરીકે ઓળખીએ છીએ. જો એક બોલ બતાડેલો છે અને એ બોલ કેવા રંગનો છે? બ્લુ કલરનો છે. હવે તમારે જોવાનું કે તમારી આજુબાજુમાં બ્લુ કલરમાં શું શું જોવા મળે છે. તો તમારે આકાશ સામે જોવાનું. આકાશનો કલર બ્લુ છે, પણ એ બ્લુ કેવો છે? આ જે દેખાય છે એવો ડાર્ક નથી, એ એના કરતાં થોડોક આછો હોય છે. હવે કયો કલર છે? એટલે તમને તરત ખબર પડશે કે તમે કહેશો કે આ તો પીળો રંગ છે. સાચી વાત છે, આ પીળો રંગ છે, પણ પીળો એ ગુજરાતી શબ્દ છે. ઇંગ્લિશમાં આપણે એને યલો રંગ તરીકે ઓળખીએ છીએ, યલો કલર તરીકે ઓળખીએ છીએ. યલોનું સ્પેલિંગ શું થાય? વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ. ડબલ એલનો મતલબ જ્યારે એકનો એક લેટર બે વખત લખાય ત્યારે આપણે એને એલ એલ એમ નથી બોલતા, પણ ડબલ એલ બોલીએ છીએ. તો વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો. અને આપણને શું બતાડ્યું છે અહીંયા યલો કલરનું? લેમન. લેમન એટલે લીંબુ. હવે આજુબાજુમાં જોવાનું કે આવું યલો કલરમાં બીજું શું શું છે. અને તમે તરત કહેશો કે આ લીંબુ જોઈને તમે શું કહેશો કે લેમન જ્યુસ પીવાની તો ખૂબ મજા આવે. સાચી વાત છે, અને એમાં પણ ગરમી લાગતી હોય ત્યારે તો ઠંડુ ઠંડુ લેમન જ્યુસ પીવું ખૂબ જ ગમે. અને આ કયો રંગ છે? તમે કહેશો કે આ તો લીલો રંગ છે, પણ લીલો કેવો? ગુજરાતી શબ્દ છે. ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રીન, જી આર ડબલ ઈ એન, ગ્રીન. આપણને અહીંયા ગ્રીન કલરમાં શું બતાડેલું છે? ઝાડ બતાડેલું છે. એટલે આપણી આજુબાજુમાં આપણે જ્યાં પણ નજર કરીએ તો બધા જ જે ઝાડ છે એના જે પાંદડાઓ છે એ ગ્રીન એટલે કે લીલા રંગના હોય છે. અને આ કયો રંગ છે? એટલે ઘણા તો શું કહેશે, આ તો મારો બહુ જ ફેવરેટ રંગ છે. ફેવરેટ એટલે ગમતો, આ તો મારો ગમતો રંગ છે. અને આમ પણ લાલ રંગ હોય ને એ બધાને ખૂબ ગમે. આ છે લાલ રંગ. લાલ રંગને ઇંગ્લિશમાં શું કહેવાય? આર ઈ ડી, રેડ. રેડ એટલે લાલ કલર. હવે રેડ કલરમાં શું શું હોય? તો અહીંયા તો આપણને એપલ, એપલ એટલે સફરજન બતાડેલું જ છે, પણ એના ઉપરાંત આપણા ઘરમાં શાકભાજીમાં લાલ રંગનું શું હોય છે? તમે તરત શું કહેશો? ટામેટા. ટામેટાનો રંગ કેવો છે? લાલ. અને આ કયો રંગ છે? આ છે પર્પલ. પર્પલ એટલે જે જાંબલી રંગ આવે, જે આપણે ગુલાબી રંગ કરતાં થોડોક વધારે ઘાટો હોય એવો આ પર્પલ રંગ છે. એનો સ્પેલિંગ શું થાય? પી યુ આર પી એલ ઈ, પર્પલ. પછી છે બ્લેક. આપણે જે આગળ જોયો હતો એ જ કલર છે, પણ આમાં આપણને કાર બતાડી છે. કારનો રંગ કેવો છે? બ્લેક. બ્લેક કાર. ગ્રીન કાર. તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની ગ્રીન કાર છે, અને એમાં પાછું કોઈક બેઠેલું પણ છે. બ્લુ કાર. વાવ, કેટલી સરસ લાગે છે બ્લુ કાર.
રેડ કાર. આહા, કેવી સરસ લાગે. રેડ કલરની કારમાં બેસીને ફરવાની તો મજા પણ ખૂબ જ આવે. રેડ કાર. યલો કાર. પણ આવી કાર આપણને બહુ ઓછી જોવા મળે. પણ હા, તમે સ્પોર્ટ્સ જુઓ ને, સ્પોર્ટ્સમાં જે આવી રીતે કારની રેસ થતી હોય ને, એમાં તમને આવી બધી જ રંગબેરંગી એટલે કે કલરફુલ કાર જોવા મળે. બ્રાઉન કાર. આ બ્રાઉન એટલે કેવો કલર ખબર છે? જેને આપણે છીંકણી કલર કહીએ એવો કલર હોય. આપણા ઘરમાં જે કોફી હોય ને, કોફી એ આ બ્રાઉન કલરની હોય, પણ એ થોડોક ડાર્ક હોય. હવે ફરી પાછો રેડ કલર છે, અને રેડ કલરમાં જો આપણને જુદા જુદા કેટલા બધા ચિત્ર બતાડેલા છે. તો પેલી જે ફાયરની ગાડી હોય ને, ફાયર એટલે શું ખબર છે તમને? આગ લાગે. આ જે દેખાય છે ને, આ એ આગ લાગે ને ત્યારે એ ઓલવવા માટે જે ગાડી જાય એ ફાયર ગાડી છે. એ પણ કેવા રંગની છે? લાલ રંગની છે. અને હા, આ સ્ટોપ લખેલું દેખાય છે તમને? આવું તમે ક્યાંય જોયેલું છે? તો તમે કહેશો કે હા, જોયેલું છે ને. જ્યાં ચાર રસ્તા હોય ત્યાં સિગ્નલ હોય, અને સિગ્નલ પર આવું રેડ કલરનું હોય, એટલે એ શું કે આપણને સ્ટોપ. સ્ટોપનો મતલબ શું થાય? આપણે આગળ જવાનું નથી, આપણે ત્યાં જ ઊભું રહી જવાનું છે. પછી સ્ટ્રોબેરી પણ છે, એપલ પણ છે, આવા જુદા જુદા રેડ કલરના પિક્ચર્સ છે. પછી છે યલો કલર. હવે યલો કલરમાં શું શું હોય છે? આપણે લગભગ આપણી આજુબાજુમાં યલો કલરનું શું જોઈએ છે એ બતાડ્યું છે. તો બનાના. બનાના એટલે કે કેળું. પછી સૂરજમુખીનું ફૂલ છે, સૂર્ય છે, આ બધા કેવા રંગમાં હોય છે? યલો કલરમાં. હવે આવ્યો બ્લુ કલર. તો બ્લુ કલરમાં પણ જો કેવું સરસ મજાનું છે, મસ્ત બલૂન. બલૂન એટલે ફુગ્ગો છે, પછી બટરફ્લાય છે, પછી સરસ મજાનું એક નાની બેબી પહેરે એવું સ્કર્ટ પણ છે. અને પછી આવ્યો ગ્રીન કલર, હે ને. અને વ્હાઇટ કલર. વ્હાઇટ કલર તો આપણે જોયો જ નહોતો. તો તમને ખબર છે વ્હાઇટ કલરમાં શું શું હોય છે? વ્હાઇટ કલરમાં સૌથી પહેલાં આપણને કઈ વસ્તુ દેખાય ખબર છે? આપણે રોજ સવારે ઉઠીએ, બ્રશ કરીએ, અને પછી શું પીએ છીએ? દૂધ, એટલે કે મિલ્ક. તો મિલ્કનો રંગ કેવો હોય છે? વ્હાઇટ હોય છે. પછી મૂળું ખાતો છે ને, મૂળાનો રંગ પણ કેવો હોય છે? વ્હાઇટ હોય છે. આ ફરી પાછા બ્લુ કલરના જુદા જુદા પિક્ચર્સ છે જુઓ. અને આ જુઓ વ્હાઇટ કેવો સરસ મજાનો કપ છે ને. તો આ બધી થઈ રંગોની વાત. આપણે જુદા જુદા મસ્ત મજાના રંગો જોયા. આ બધા જુદા જુદા રંગોની આપણે જુદી જુદી વસ્તુઓ પણ જોઈ. હવે આપણે જે તમારો પાઠ છે, એટલે કે તમારું જે લેસન છે, એ લેસનમાં આપણે હવે આ કલર વિશેની થોડીક વધારે માહિતી મેળવીશું. આમ તો હવે તમને બધા કલર ઓળખતા આવડે કે ના આવડે? તો તમે કહેશો કે હા, હવે તો અમને ખબર પડી ગઈ છે. તો ચાલો હવે આપણે આપણી ટેક્સ્ટબુકમાંથી જુદા જુદા રંગો એટલે કે કલર વિશેની માહિતી મેળવીએ. બાળમિત્રો, જોયું ને કેવા જુદા જુદા કલર વિશે આપણે માહિતી મેળવી, ડિફરન્ટ કલર વિશે જાણ્યા, કઈ વસ્તુ કયા રંગની હોય છે એ પણ જાણ્યું. એના એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરીકે મેં તમને વિડીયો બતાવ્યો, તો એમાં તમે ઘણી બધી એવી વસ્તુઓ જોઈ અને ઘણા બધા કલર્સ વિશે આપણે પરિચિત થયા. હવે હું તમને સરસ મજાની એક વાર્તા સંભળાવીશ. વાર્તા એટલે એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોરી. સ્ટોરી સાંભળવી કોને ના ગમે? નાના હોય કે મોટા હોય, સ્ટોરી દરેકને ગમે છે. સ્ટોરી સાંભળવી તો દરેકને ગમે. હવે હું તમને એક એવી સરસ મજાની સ્ટોરી સંભળાવીશ. સ્ટોરીનું નામ છે ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. એક્ટિવિટી 2. Listen to the following story. The Dreaming Squirrel. Cat says, "Hey, she is sleeping there." Rabbit says, "Come, let's wake her up." Donkey says, "Squirrel, get up." Camel says, "Yes. Get up." Elephant says, "Come and play with us."
Quirrell says, "But I am playing." Cat says, "What?" Rabbit says, "You are not playing. You are sleeping." Squirrel says, "No, I'm playing with Jumbo." Elephant says, "Who is Jumbo?" Squirrel says, "The baby elephant." Donkey says, "Where is he?" Squirrel says, "Flying in the sky." Elephant says, "What?" Squirrel says, "Yes, now he is sitting on a cloud." Cat says, "What is he doing?" Squirrel says, "Catching the stars." Rabbit says, "What are you doing?" Squirrel says, "I am sitting on Jumbo. I am putting the stars in my pocket." Rabbit says, "Oh, you are dreaming." બાળ મિત્રો, સ્ટોરી સાંભળીને મજા આવી? આઈ હોપ તમને મજા આવી હશે. પરંતુ આ જ સ્ટોરી જો આપણે વિડીયોમાં જોઈએ તો તમને વધારે મજા આવશે. તો ચલો આપણે ધ ડ્રીમિંગ સ્પિરલ સ્ટોરીનો આપણે સરસ મજાનો વિડીયો જોઈશું. અને આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો કે જેથી કરીને તેમાં આવતા ન્યૂ વર્ડ્સ વિશે આપણે પરિચિત થઈએ. Activity 2. The Dreaming Squirrel. Hey, she is sleeping there. Hey, te tya ungi rahi che. Come, let's wake her up. Chalo, teni jagadiye. Squirrel, get up. खिसकोली उठ. यस, गेट अप. हाँ, उठ. कम एंड प्ले विथ अस. चाल हमारी साथे रम. बट आई एम प्लेइंग. पर हूँ रमी रही छू. बट शू? You are not playing. You are sleeping. Tu rami rahi nathi. Tu unghe che. No, I am playing with Jumbo. Na, hun Jumbo sathe rami rahi chu. Who is Jumbo? Jumbo kon che? The baby elephant. નાનકડો હાથી. વેર ઇઝ હી? તે ક્યાં છે? ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં ઉડી રહ્યો છે. વોટ? શું? યસ, નાવ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. હા, હવે તે એક વાદળા પર બેઠો છે. વોટ ઇઝ હી ડુઇંગ? તે શું કરી રહ્યો છે? કેચિંગ ધ સ્ટાર્સ. તારા પકડી રહ્યો છે. વોટ આર યુ ડુઇંગ? તું શું કરી રહી છે?
I am sitting on Jumbo. I am putting the stars in my pockets. હું જમ્બો પર બેઠી છું. હું તારા મારા ખિસ્સામાં મૂકી રહી છું. ઓ, યુ આર ડ્રીમિંગ. ઓ, તું સ્વપ્ન જોઈ રહી છે. બાળમિત્રો, આપણે સ્ટોરી જોઈ, એનો વિડીયો જોયો. કેવી સરસ મજા આવી! ચિત્રો સાથે વિડીયો જોયો એટલે સ્ટોરીની તો મજા ઓર વધી ગઈ. હવે આપણે આ સ્ટોરી વાંચતા ન્યુ વર્સથી પરિચિત થઈએ. સી ધીસ સાઈડ. મિત્રો, પહેલા આપણે જોઈ ગયા કે ન્યુવર્સ, ન્યુવર્સ એટલે કે નવા શબ્દો. તો આ સ્ટોરીમાં આવતા ન્યુવર્સ વિશે આપણે થોડું જાણીએ. નંબર વન, એચ ઈ વાય, હે. હે એટલે સંબોધન માટે વપરાય છે. જ્યારે આપણે કોઈને મળીએ ત્યારે આપણે કહીએ છીએ હે, હાય, હેલો, એટલે હે એ સંબોધન માટે વપરાય છે. નંબર ટુ, એસ એલ ડબલ ઈ પી આઈ એલ જી, સ્લીપિંગ. સ્લીપિંગ એટલે સૂઈ જવું. નંબર થ્રી, સી ઓ એમ ઈ, કમ. કમ એટલે આવું. નંબર ફોર, એલ ઈ ટી એસ, લેટ્સ. લેટ્સ એટલે કે ચાલો. નંબર ફાઈવ, ડબલ્યુ એ કે ઈ, વેક. વેક એટલે કે જાગવું. નંબર સિક્સ, એસ ક્યુ યુ આઈ એમ ઈ એલ, ક્વિરલ. ક્વિરલ, ક્વિરલ એટલે કે ખિસકોલી. નંબર સેવન, ડબલ્યુ એચ એ ટી, વોટ. વોટ એટલે શું. નંબર એઇટ, પી એલ વાય, સોરી મિત્રો, નંબર એઇટ, પી એલ એ વાય આઈ એચ જી, પ્લેઇંગ. પ્લેઇંગ એટલે કે રમવું. નંબર નાઇન, જે યુ એમ બી ઓ, જમ્પો. જમ્પો એટલે કે મહાકાય. નંબર ટેન, ડબલ્યુ એચ ઓ, હુ. હુ એટલે કે કોણ. નંબર ઇલેવન, બી એ બી વાય, બેબી. બેબી એટલે કે નાનું બચ્ચું. નંબર ટ્વેલ્વ, ઈ એલ ઈ પી એચ એ એલ ટી, એલિફન્ટ. એલિફન્ટ એટલે કે હાથી. નંબર થર્ટી, ડબલ્યુ એચ ઈ આર ઈ, વેર. વેર એટલે કે ક્યાં. નંબર ફોર્ટી, એફ એલ વાય આઈ એન જી, ફ્લાઇંગ. ફ્લાઇંગ એટલે કે ઉડવું. ફિફ્ટી, એસ આઈ ડબલ ટી આઈ એન જી, સિટિંગ. સિટિંગ એટલે મિત્રો બેસવું. સિક્સટીન, સી એલ ઓ યુ ટી, ક્લાઉડ. ક્લાઉડ એટલે કે વાદળ. નંબર સેવન્ટીન, ટી ઓ આઈ એન જી, ડુઈંગ. ડુઈંગ એટલે કે કાર્ય કરવું. નંબર એટીન, સી એ ટી સી એચ આઈ એન જી, કેચિંગ. કેચિંગ એટલે કે પકડવું. નંબર નાઇન્ટીન, એસ ટી એ આર એસ, સ્ટાર્સ. સ્ટાર્સ એટલે કે તારાઓ. નંબર ટ્વેન્ટી, પી યુ ડબલ ટી આઈ એન
પુટિંગ. પુટિંગ એટલે કે મૂકવું. નંબર 21 પી ઓ સી કે ઈ ટી એસ પોકેટ્સ. પોકેટ્સ એટલે કે ખિસ્સા. નંબર 22 ટી આર ઈ એ એમ આઈ એન જી ડ્રીમિંગ. ડ્રીમિંગ એટલે કે સ્વપ્ન જોવું. તો બાળ મિત્રો, આપણે સ્ટોરી સાંભળી, સ્ટોરીનો વિડીયો પણ જોયો સરસ મજાનો, અને સ્ટોરીમાં આવતા ન્યૂ વર્ડ્સ વિશે પણ આપણે ઘણું બધું જાણ્યા. હવે આપણે એક્ટિવિટી 1 એટલે કે રાઇમ્સ. એક્ટિવિટી 1માં રાઇમ્સ આપણે સાંભળી, એનું એક્શન સોંગ જોયું, એમાં આવતા ન્યૂ વર્ડ્સ વિશે પણ જાણ્યા. એક્ટિવિટી 2માં આપણે સરસ મજાની સ્ટોરી સાંભળી, સ્ટોરીનો વિડીયો પણ જોયો, સ્ટોરીમાં આવતા ન્યૂ વર્ડ્સ વિશે પણ જાણ્યા. તો હવે આપણે આના આધારે કૌંસમાંથી પસંદ કરીને, યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરીશું. તો મિત્રો, અહીંયા જોઈશું. જય હિન્દ.